नमस्कार विद्यार्थी मित्रों, केसरबा जाडेजा विद्या संकुल वडगाम तरफ थी आपनु हार्दिक स्वागत छे। धोरण 11 साइंस विषय रसायन विज्ञान एटले के केमिस्ट्री नी अंदर प्रकरण नंबर 1 के जे रसायन विज्ञान नी पायानी संकल्पनाओ विषे आपणे वात करता था मित्रों, एनी अंदर आपणे संयोगीकरणना जुदा जुदा प्रकारना नियमो आपणे जोया था। दर संचयनो नियम जोयो तो, निश्चित प्रमाणनो नियम जोयो तो, गुणक प्रमाणनो नियम जोयो तो, ग्लुसेकनो वायु कदमयनो नियम जोयो तो, अने आजे आपणे एवोगेडोनो नियम जोवो छे। मित्रों एवोगेडोनो नियम तो एवोगेडो आपणे जोईए, खास करीने मित्रों तो ईस्वी सन 1811 ની અંદર એવોગેડો નામના વૈજ્ઞાનિકે આ નિયમની રજૂઆત કરી। आ नियमनी रजूआत करी छे मित्रों। हवे आ नियम एवो कहेतो तो मित्रों के जे खास करीने आपणे जो समान तापमाने अने समान दबाणे जे समान तापमान अने समान दबाणे जोईए आपणे खास करीने तो समान द्रव्यनी अंदर समान कदना जुदा जुदा वायुना अणुनी संख्या समान जोवा मळे छे मित्रों। तो समान तापमाने आपणे जोईए, समान दबाणे जोईए तो समान कदना वायुना अणुनी संख्या समान जोवा मळे छे मित्रों। तो नियम लखी शकीए आपणे समान तापमाने अने समान दबाणे वायुना कदनी संख्या समान જોવા મળે છે મિત્રો। જેને આપણે સમાન તાપમાને ને સમાન દબાણે આપણે જોઈએ તો સમાન તાપમાને ને સમાન દબાણે સમાન કદના વાયુઓની આગળ લખી છે આપણે સમાન કદના વાયુઓની સંખ્યા સમાન જોવા મળે છે તો સમાન તાપમાને અને સમાન દબાણે સમાન કદના વાયુઓની સંખ્યા આપણને સમાન જોવા મળે છે। દાખલા તરીકે H2 વાયુ આપણે કહીએ, હાઇડ્રોજન વાયુનો એક કદ અને બીજું કદ એટલે એચ, આનું એક કદ, બીજા હાઇડ્રોજનનું એક કદ, બંને હાઇડ્રોજનના એક એક કદ અને ઓક્સિજન વાયુનું એક કદ આવી રીતે H2 ઓક્સિજન વાયુનું એક કદ આવી રીતે આપણને H2O બનેલું જોવા મળે છે મિત્રો। હવે હાઇડ્રોજનનું એક કદ, બીજા હાઇડ્રોજનનું અને ઓક્સિજનનું એક કદ એવી રીતે H2 બનેલું આપણને જોવા મળે છે। તો હાઇડ્રોજનનું એક કદ મિત્રો આપણે જોઈએ, બે કદ જોઈએ મિત્રો, એની અંદર જુદા જુદા પ્રકારના આપણને કદ જોવા મળતા હોય છે મિત્રો। તો આપણે લખી શકીએ (2H2+O2)=(2H2O). ધ્યાન રાખજો, 2H2 એક ઓક્સિજન બન્યો તો 2H2 બન્યો, તો બે આ બાજુ બે ચાર થઈ ગયા, બે કેટલા થઈ ગયા, ચાર થઈ ગયા, ઓક્સિજન બે
तो ऑक्सिजन पण बे थई गया एटले आवी रीते 2H2+ O2 बराबर 2H2 बनतु जोवा मळ्यु। तो बे हाइड्रोजन आपणे जोईए तो बे हाइड्रोजन केवी रीते जोवा मळे छे मित्रों एनी आकृतिनी वात करीए आपणे। આની અંદર આપણે જોઈએ તો દાખલા તરીકે જુદા જુદા પ્રકારના હાઇડ્રોજન તમને જોવા મળે છે મિત્રો। તો આની અંદર આપણે હાઇડ્રોજન ગોઠવી છીએ, બે હાઇડ્રોજન, ત્રણ હાઇડ્રોજન, ચાર ઉદાહરણ તરીકે લઈએ આપણે, પાંચ હાઇડ્રોજન, બે બે ચાર, બે છ, બે આઠ, નવ ને બે દસ, બે બે ચાર, બે છ, બે આઠ ને બે દસ। તો આવા જુદા જુદા પ્રકારના તમને હાઇડ્રોજનના જૂથ આવી રીતે જોવા મળે છે મિત્રો। અલગ અલગ પ્રકારના આવી રીતે તમે અલગ અલગ પ્રકારના જૂથ હાઇડ્રોજન તમે લઈ શકો। હવે બીજું આપણે જોઈએ, એ પણ બીજો હાઇડ્રોજન લેવાનો છે મિત્રો। આની અંદર પણ તમે એચ હાઇડ્રોજન, એચ, એચ હાઇડ્રોજન, એચ હાઇડ્રોજન, એચ, એચ, બે બે ચાર, બે છ, બે આઠ, બે બે ચાર, બે છ, બે આઠ, બે દસ, આવી રીતે જુદા જુદા પ્રકારના તમને હાઇડ્રોજનો પણ જોવા મળતા હોય છે મિત્રો આવી રીતે। તેવી જ રીતે આપણે એક ઓક્સિજન જોઈએ મિત્રો। ઓક્સિજન એક, આવી રીતે દસ ઓક્સિજનનું ઉદાહરણ આપણે લઈએ, બે બે ચાર, બે છ, બે આઠ, નવ, બે બે ચાર, બે છ, બે આઠ ને બે દસ, આવી રીતે જુદા જુદા પ્રકારના જોઈએ આપણે તો ઓક્સિજન આપણને જોવા મળતા હોય છે। હાઇડ્રોજનનું એક જ છે મિત્રો હરીએ, આ હાઇડ્રોજનનું એક જ છે, અને આ ઓક્સિજનનું એક જ છે, હવે જુદા જુદા પ્રકારના હાઇડ્રોજન અને ઓક્સિજનના કદ તમને જોવા મળતા હોય છે મિત્રો। હવે આ ભેગા થાય છે અને આખી H2O પાણીની બાષ્પ બનતી તમને જોવા મળે છે મિત્રો આવી રીતે। તો આની અંદર આપણે જોઈએ કેવી રીતે બંધ હાઇડ્રોજન જોવા મળે, એક તો એક ઓક્સિજન લઈએ આપણે, સાથે બે હાઇડ્રોજન જોઈન કરીએ, એક હાઇડ્રોજન, એક ઓક્સિજન, બે હાઇડ્રોજન લઈએ આપણે, વીસ બતાવી દઈએ આપણે હાઇડ્રોજન જોઈએ આપણે, ઓક્સિજન છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, હાઇડ્રોજન છે, હાઇડ્રોજન છે, બે બે ચાર, બે છ, બે આઠ, બે દસ, બે બાર, બે ચૌદ, બે સોળ, બે અઢાર, બે વીસ। તો આવી રીતે બે વીસ ત્યાં બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર ને વીસ, ઓક્સિજન દસ ત્યાંસી, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ, તો દસ ઓક્સિજન ત્યાં અને હાઇડ્રોજન દસ ને દસ વીસ ત્યાં। આવી રીતે H2O, H2O નું
કદ બનતું જોવા મળે છે કે એટલે પાણીનું જે બાષ્પ કહેવાય એ બનતી તમને જોઈન્ટ થતી જોવા મળે છે આની અંદર પ્રક્રિયા થઈને. તો આવી રીતે જુદા જુદા પ્રકારની પ્રક્રિયા થઈને એની કદ બનતું આપણને જોવા મળે છે મિત્રો. તો આવા પ્રક્રિયાના નિયમને આપણે એવોગેડોનો નિયમ કહીએ છીએ મિત્રો. કે સમાન તાપમાન હોય કે સમાન દબાણ હોય તો સમાન વાયુના કદની અણુની સંખ્યા તમને સમાન જોવા મળે છે. સમાન તાપમાન હોય કે સમાન દબાણ હોય તો એની અંદર સમાન વાયુના કદની સંખ્યા તમને સમાન થતી જોવા મળે છે. બે ચાર છ આઠ ને દસ બરાબર, બે બે ચાર બે છ બે આઠ ને બે દસ, દસ દસ તમારે બતાવી દેવાની, છેલ્લા વીસ બતાવી દેવાના. આવી રીતે એની રચના બતાવી દેવાની. તો આને આપણે એવોગેડોનો અંકનો નિયમ તરીકે આપણે ઓળખીએ છીએ મિત્રો. હવે આપણે ડાલ્ટન નામનો જે વૈજ્ઞાનિક હતો એ ડાલ્ટનનો આ નિયમ જે હતો એની વાત કરવી છે મિત્રો. ખાસ કરીને તો ડાલ્ટનના પરમાણીય સિદ્ધાંત પરમાણીય સિદ્ધાંત હવે જે ડાલ્ટન નામનો વૈજ્ઞાનિકો આપણે જોઈએ પરમાણીય સિદ્ધાંત, તો ડાલ્ટનના નિયમની અભિધારણાઓની વાત કરવી છે મિત્રો. ડાલ્ટનના નિયમની અભિધારણાઓ હવે ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આમ તો જોઈએ મિત્રો, તો ખાસ કરીને આપણે જોઈએ તો ઈસવીસન 1811ની અંદર જોઈએ તો ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે સહયોગીકરણના નિયમના આધારે ડાલ્ટનની અભિધારણાઓ આપેલી તમને જોવા મળતી હતી. તો ઈસવીસન 1808ની અંદર ડાલ્ટન નામના વૈજ્ઞાનિકની અભિધારણાઓ આપેલી તમને જોવા મળતી હતી. ખાસ કરીને આટની અંદર ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે સહયોગીકરણના નિયમના આધારે નિયમને આધારે અભિધારણાઓ રજૂ કરી હતી. એની અંદર આપણે વાત કરીએ તો એની અભિધારણાઓ રજૂ કરી હતી. એ ન્યૂ સિસ્ટમ ધ્યાનક જો એને નામ પાડ્યું હતું, એ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી, એ ન્યૂ સિસ્ટમ કેમિકલ કેમિકલ ફિલોસોફી આની અંદર જે આપણે વાત કરીએ તો એની અંદર એની અભિધારણાઓ રજૂ કરતી જોવા મળી હતી, એ ન્યૂ સિસ્ટમ કેમિકલ ફિલોસોફી. તો આના આધારે એની અંદર ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આ બુકની અંદરથી આપણે જોઈએ તો એની અભિધારણાઓ રજૂ કરતી તમને જોવા મળી હતી અને જુદા જુદા પ્રકારની અભિધારણાઓ રજૂઆત કરી હતી મિત્રો. તો કયા પ્રકારની અભિધારણાઓ રજૂઆત કરી હતી એની વાત કરીએ તો દ્રવ્ય એ નાનો કણ છે, અવિભાજ્ય કણ બનેલો છે, દ્રવ્ય નાનામાં નાના કણનો બનેલો છે તેને પરમાણુ કહે છે મિત્રો. દ્રવ્ય નાનામાં નાના નાના કણનો બનેલો છે તેને પરમાણુ કહે છે. હવે એને જુદા જુદા પ્રકારની અભિધારણાઓ રજૂઆત કરી દે જોઈએ તો સંયોજન આપણે જોઈએ તત્વ જે નાનામાં નાના કણનું બનેલું છે તેને આપણે પરમાણુ કહીએ છીએ એમ પણ કહી શકાય. તત્વ જે નાનામાં નાના નાના કણોનું બનેલું છે
तेने परमाणु कहे छे। आम तो जे द्रव्य नानामां नाना कणोनो बनेलो छे ते अविभाज्य कण परमाणु छे, आवुं पण लखी शकीए आपणे लखवुं होय तो अविभाज्य कण परमाणु छे एम पण आपणे लखी शकीए। तत्व नानामां नाना कणनो जे बनेलो छे एने आपणे परमाणु तरीके आपणे ओळखवुं होय तो परमाणु तरीके ओळखी शकीए छे। हवे द्रव्य अविभाज्य परमाणुनું બનેલું છે એમ આપણે કહી શકીએ। દ્રવ્ય અવિભાજ્ય પરમાણુનું બનેલું છે એમ કહી શકીએ આપણે। એક તત્વના પરમાણુ સરખા હોય મિત્રો, કોઈ એક તત્વના બધા જ પરમાણુના દળ અને ગુણધર્મો સમાન હોય, કોઈ એક તત્વના પરમાણુના દળ અને ગુણધર્મો સરખા હોય છે તો બીજા તત્વના પરમાણુના દળ અને ગુણધર્મો તમને અલગ જોવા મળે છે મિત્રો। તો આવા જે જુદા જુદા પ્રકારના જોઈએ તેવા જુદા જુદા પ્રકારના હવે જુદા જુદા તત્વના પરમાણુ એકબીજા સાથે ચોક્કસ રીતે જોડાઈને જે સંયોજનો બનાવે છે, જુદા જુદા તત્વના પરમાણુ ચોક્કસ પ્રમાણમાં જોડાઈને જે સંયોજનો બનાવે છે એ પણ આપણે ગુણધર્મ લખી શકીએ। જુદા જુદા તત્વના પરમાણુ એકબીજા સાથે જોડાઈને જુદા જુદા તત્વના પરમાણુ એકબીજા સાથે જોડાઈને સંયોજન બનાવે છે। આ જે સંયોજન બનાવે છે તે રચના નિશ્ચિત સંરચના ધરાવે છે અને જે સંયોજન બનાવે તે નિશ્ચિત સંરચના ધરાવે છે, નિશ્ચિત બંધારણ ધરાવે છે એમ આપણે કહી શકીએ। દાખલા તરીકે આપણે લખવું હોય તો લખી શકીએ H2O, બે હાઇડ્રોજન, એક ઓક્સિજન, NH3, એમોનિયા વગેરે। તો આવા તમારે જુદા જુદા પ્રકારના તત્વના જે પરમાણુ હોય એકબીજા સાથે સંયોજાઈને જુદા જુદા પ્રકારના સંયોજન બનાવે છે, જે સંયોજન બનાવે છે તે આમ તો નિશ્ચિત બંધારણ તરીકે આપણને જોવા મળે છે। હવે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પરમાણુ હોય એની ફેરબદલી એટલે કે ફેર ગોઠવણી શક્ય બને છે મિત્રો। રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુની ફેર ગોઠવણી શક્ય બને છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દરમિયાન પરમાણુની ફેર ગોઠવણી ફેરબદલી ગોઠવણી શક્ય બને છે, પરંતુ દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી મિત્રો, વિનાશ શક્ય નથી। તો આ બધી જે રહી એ ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આપેલી અભિધારણાઓ કહી શકીએ, જેને ડાલ્ટનના પરમાણીય સિદ્ધાંતે આપણે અભિધારણાઓ કહી શકીએ। હવે મિત્રો આણ્વીય દળ વિશે આપણે વાત કરવી છે। આણ્વીય દળ આણ્વીય દળ
आण्विक दल आपणे शोधवू होय तो कोई पण अणुनी अंदर रहेला परमाणुना परमाणीय दरथी आण्विक दल शोधी शकाय छे। कोई पण अणुनी अंदर रहेला परमाणुना परमाणीय दरथी तो अणुनी अंदर रहेला अणुमां रहेला परमाणुना परमाणु दल ना परमाणु ना आधारे आण्विक दल शोधी शकाय छे। मित्रों तो अणुमां रहेला परमाणु दल ना परमाणु ना आधारे आपणे आण्विक दल शोधवू होय तो मित्रों आपणे शोधी शकीए छीए। तो केवी रीते आण्विक दल आपणे शोधी शकीए छीए एनी वात करीए मित्रों। दाखला तरीके हूँ एक उदाहरण लऊं छूं, H2O उदाहरण लऊं छूं जेने आपणे कहीशुं पाणी। तो बे एच बराबर आपणे जाणीए छीए एच बराबर एक लेवानो थाय, ऑक्सिजन बराबर 16, कार्बन बराबर 12, Cl बराबर 35.5, पी बराबर 31, एन बराबर 14, एन ए बराबर 23, के बराबर 39। तो आवा जुदा जुदा प्रकारना आपणे जोईए एना आधारे आपणे आण्विक दल शोधवा होय तो आपणे शोधी शकीए मित्रों। तो दाखला तरीके हूँ H2O शोधूँ तो आपणे 2×H नो परमाणीय दल कही शकीए आपणे, दल वच्चे प्लस आवशे चिन्ह मित्रों। 1× ऑक्सिजन नो परमाणीय दल दल आपणे कही शकीए। तो 2× H बराबर 1 लेवानो छे मित्रों, 1× ऑक्सिजन नो आपणे 16 लेवानो छे मित्रों। तो 2 ने 1 वडे गुणाकार करिए तो 2 बनशे, 1 ने 16 वडे गुणीए तो 16 बनशे, तो 18 थशे। पाछळ एनो એકમ લખીશું U, જેને આપણે આણ્વીય દળ તરીકે રજૂઆત કરી શકીએ છીએ મિત્રો। તો આવી રીતે H2O નું આણ્વીય દળ શોધવું હોય તો H2O નું આણ્વીય દળ આપણે શોધી શકીએ મિત્રો। આવી રીતે બીજું કોઈ પણ આણ્વીય દળ તમારે શોધવું હોય તો બીજું આવી રીતે તમે આણ્વીય દળ શોધી શકો છો મિત્રો। તો બીજું શોધીએ આપણે, સુક્રોજનું શોધીએ આપણે, સુક્રોજ C12H22O11, તો 12× સી નો પરમાણીય દળ, વચ્ચે પ્લસ, 22× એચ નો પરમાણીય દળ, વચ્ચે પ્લસ, 11× ઓ નો પરમાણીય દળ, બરાબરની જગ્યાએ બરાબર મિત્રો, 12× કાર્બન, કાર્બન કેટલા છે 12, કાર્બન બરાબર 12, 22× હાઇડ્રોજન 1 છે મિત્રો, વચ્ચે પ્લસ, 11× ઓક્સિજન જોઈએ આપણે તો 16 છે મિત્રો। તો 12×12 કરીએ તો 144 થશે મિત્રો, 144, વચ્ચે પ્લસ, 22×1 કરીશું એટલે 22 થશે, 11×16 કરીશું મિત્રો, 176 થશે મિત્રો। તો આવી રીતે જુદા જુદા પ્રકારના એનો સરવાળો કરી દઈએ મિત્રો, 100 × 10^2 બગડો વધી 1, 7×4 11^2 13^1 14^4 વધી 1, 1×2 3, 342 જે આવ્યા એ એકમ આપણે લખીશું U, પરમાણીય આણ્વીય દળનો। તો આવી રીતે આપણે સુક્રોજનો પણ શોધી શક્યા મિત્રો, 342 U।
આવી રીતે ગ્લુકોઝનો શોધવો હોય મિત્રો તો ગ્લુકોઝનો પણ આપણે શોધી શકીએ મિત્રો. તો ગ્લુકોઝની વાત કરીએ આપણે, સી સિક્સ એચ બાર ઓ સી, જેને આપણે ગ્લુકોઝ કહીએ. ગ્લુકોઝ 6 × C નો પરમાણીય દળ, જેને 9મા ધોરણમાં આપણે પરમાણુ ભાર કહેતા હતા, પભા કહેતા હતા આપણે ટૂંકમાં, વચ્ચે પ્લસ, 12 × H નું પરમાણીય દળ. વચ્ચે પ્લસ 6 × ઓક્સિજનનો પરમાણીય દળ. હવે ધ્યાન રાખજો મિત્રો, 6 કાર્બન આપણે જોઈએ કેટલા લેવાના છે, 12 હાઇડ્રોજન 1, 6 ઓક્સિજન કેટલા છે 16, 12 × 6 = 72 થશે મિત્રો, 12 × 1 = 12 થશે, 16 × 6 = 96 થશે મિત્રો. તો આ ત્રણેયનું ટોટલ તમારે મારી દેવાનું છે મિત્રો. 6 × 2 = 8, 2 × 10 = 0, 1 × 7 = 8, 1 × 9 = 9, 18. તો 180 જે આવ્યા યુ, તો આવા આણ્વીય દળ આપણે શોધવા હોય તો આવા આણ્વીય દળ આપણે શોધી શકીએ મિત્રો. હવે ગૃહકાર્યની વાત કરવી છે મિત્રો. ગૃહકાર્ય